ચોકલેટ મેકિંગ. ચોકલેટ મેકિંગ વાસ્તે પહેલાં આપણે જોઈ છે બોરોસિલ. બોરોસિલમાં આપણે શ્યોર થવાનું કે એનામાં પાણી જરાક બી ના હોય. આફ્ટર દેટ ડાર્ક કમ્પાઉન્ડ એન્ડ મિલ્ક કમ્પાઉન્ડ. કંપની તમે મોર્ડ લઈ શકો છો યા પછી ઓરેક આવે છે તુએમ કોકો. આફ્ટર દેટ જ્યારે તમે લેશો તો એમાં તમારે ડાર્ક કમ્પાઉન્ડ લેવાનો એક પીસ અને મિલ્ક કમ્પાઉન્ડ. બંનેનું પ્રપોર્શન ઇક્વલ હોવું જોઈએ. ઇક્વલ નહીં હોય તો ચોકલેટનો જે ટેસ્ટ છે એ બિટર થઈ જશે. વધારે ડાર્ક કમ્પાઉન્ડ હશે તો વધારે બિટર થશે અને વધારે મિલ્ક કમ્પાઉન્ડ હશે તો મોર સ્વીટ અને મિલ્કી સાઈડમાં જશે. એના પછી તમારે એક સ્પૂન જોઈશે એન્ડ અ વિસ્કર. વિસ્કર ચોકલેટને મિક્સ કરવા છે તાકી ફ્લફી થાય અને બરાબર રીતે શાઇન આવે. અને અગર જેના પાસે માઇક્રોવેવ ના હોય તો એ શું કરે, પહેલાં એક તપેલું યા વાસણ લઈ એમાં પાણી ભરી લે. આફ્ટર દેટ એના ઉપર બોરોસિલ યા કોઈ બીજો બોલ મૂકીને ચોકલેટને મેલ્ટ કરી શકાય છે. આ ચોકલેટ બાર્સ છે. એક ડાર્ક, આ ડાર્ક કમ્પાઉન્ડ છે અને આ મિલ્ક કમ્પાઉન્ડ છે. એને હવે આપણે લઈશું. એના અંદર ફોર બાર્સ આવે છે. બંને કોઈ બી તમે લઈ લો, હવે ડાર્ક કમ્પાઉન્ડ લો યા ફિર મિલ્ક કમ્પાઉન્ડ લો. હવે એને હાફ કરશું. એના અંદરથી એક એક બાર લઈશું આપણે. ને હવે એને નાના નાના ટુકડા કરી ને આપણે એને એના અંદર બાઉલમાં નાખી દઈશું, જેને ડબલ બોઇલર કહેવાય છે. અહીને આપણે મેલ્ટ કરશું, ચોકલેટને મેલ્ટ કરશું આપણે. પહેલાં પાણીને બોઇલ કરવા મૂકો અને એના પછી આવી રીતે ડબલ બોઇલર જેવી રીતે બોરોસિલને મૂકી દો અને એ આપનાઆપ મેલ્ટ થતું જશે. જેવી રીતે પાણીની હીટ એના ઉપર આવશે. આ ઘણો લોંગ પ્રોસેસ છે, આમાં તમારે વેઇટ ઘણું જ કરવું પડશે. અને જેમ પણ કરો પર એમ જોજો કે એના અંદર પાણી ભૂલસી બી ના ઘૂસે. પાણી ચાલુ રહેશે તો તમારી ચોકલેટ ખરાબ થઈ શકે છે. હવે ઓવનમાં મૂકવાનું. આફ્ટર દેટ તમે તમારા ઓવનના હિસાબથી ટેમ્પરેચર સેટ કરો. ટેમ્પરેચર તમે મેક્સિમમ રાખો, કોઈ એમાં ડિગ્રીઝ નહીં હોતી અને કન્વેક્શન પણ ના આવવું જોઈએ. ફર્સ્ટ તમે એને 1 મિનિટ વાસ્તે મેલ્ટ કરો. આ ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે આપણે. હવે એને મોલ્ડ્સમાં ભરી દઈશું. હવે આ મેલ્ટ થઈ ગઈ છે ચોકલેટ. એને હવે એના આ મોલ્ડ્સ છે. હવે આ તમે સિલિકોન મોલ્ડ્સ છે મારા પાસે, તો મેં એના અંદર તમારે કરી રહી છું. મેં ચોકલેટ ભરી રહી છું એના અંદર. હવે આ તમારે કોઈ બી એના અંદર દુકાનમાં મળી જશે, જ્યાં એસેન્સ ને ચોકલેટ કેકનું એસેન્સ ને બધું મળશે. હવે આપણે ચોકલેટને ભરશું એના અંદર. ચોકલેટને તમે પાઇપિંગ બેગથી બી ભરી શકો છો અને તમે સ્પૂનથી બી ભરી શકો છો. કેશ્યુનટનો આવીને પાવડર છે, તો હવે મેં ચોકલેટમાં મિક્સ કરી દઈશ. હવે આપણે બે તરીકેથી આપણે ચોકલેટ આપણે આ કરી શકીએ છીએ. મેં તમારે જેમ પહેલાં બટાડું વચમાં આ મૂકીને કેશ્યુનટ મૂકીને મેં વચમાં બટાડું, એ બી એક તરીકો છે. ને આપણે આમ બી આપણે કરી શકીએ પાવડર, કેશ્યુનટનો કોઈ બી નટ્સનું પાવડર કરી ને આપણે ચોકલેટમાં મિક્સ કરીને આપણે એને ફિલ કરી શકીએ છીએ. હવે આમ આપણે ફિલ કરીએ તો આપણે જે નોર્મલ જે બજારમાં છે જે ચોકલેટને બધું લઈને ખાઈએ છીએ એના જેવો એના અંદર ટેસ્ટ આવશે. હવે આપણે આ મોલ્સ આપણે ફિલ કરી કરા છે. હવે અમે જે પ્લેન ચોકલેટના ભરા છે, હવે મેં આ મોલ્સ અડધો ફિલ કરેલો છે. હવે મને એના અંદર વચમાં કાજુ મૂકવું છે, તો મેં એના અંદર વચમાં કાજુ થોડું અંદર ડીપ કરી ને એના ઉપર પાછું મેં ચોકલેટ નાખીશ.
તો હવે આ શું કે ઓલું નટી જેવું ટેસ્ટ આવશે એના અંદર, એટલે નટ્સ જેવું ચોકલેટ થઈ જશે. હવે તમે એના અંદર નટ્સમાં આપણે કંઈ બી લઈ શકો. ડબલ લેયર ચોકલેટ બનાવશું એના અંદર, આપણે બંને ચોકલેટ જે આપણા પાસે બે કમ્પાઉન્ડ છે એને આપણે બંને અલગ અલગ આપણે મેલ્ટ કરશું. પહેલાં આપણે મિલ્ક કમ્પાઉન્ડ લઈએ છીએ, એને આપણે થોડી વાર મેલ્ટ થવા દઈશું. જ્યાં મેલ્ટ નહીં થાય, આ મેલ્ટ થઈ જશે પછી આપણે એને આ લઈશું, ડાર્ક ચોકલેટને આપણે મેલ્ટ કરશું. આ ચોકલેટ્સ છે ને સેટ થઈ ગયા છે. હવે આપણે ડબલ લેયર ચોકલેટ બનાવીએ છીએ તો હવે એના ઉપર હવે આપણે મિલ્ક કમ્પાઉન્ડ નાખશું. હવે આપણે એના ઉપર મિલ્ક કમ્પાઉન્ડ નાખી રહ્યા પછી એને બી આપણે સેટ કરવા મૂકી દઈશું. આપણે મેલ્ટેડ ચોકલેટને પાઇપિંગ બેગમાં ભરી કરી છે. હવે મેં એને છે ને થોડું શું કટ કરીશ. આ કટ થઈ ગયું. હવે આપણે એમ જવાનું કે આ નીકળે છે કે નહીં ચોકલેટ. આ ચોકલેટ નીકળી નથી રહી આપણી, એકદમ જેમ નીકળવું જોઈએ એમ નીકળી નથી રહી. આપણે વજીએ ને થોડું કટ કરશું. હવે આપણે એકદમ આપણી ચોકલેટ એકદમ બરાબર નીકળી રહી છે. હવે આપણે એને એના ઉપર ડિઝાઇન કરશું. હવે આપણે જે બી ડિઝાઇન કરવી હોય. હવે આ ડાર્ક ચોકલેટ છે તો આપણે એના ઉપર લાઇટ કલરનું આપણે ડિઝાઇન કરશું એના ઉપર. હવે આપણા ચોકલેટ્સ આપણે ડિઝાઇન કરી છે. હવે એને થોડી વાર સેટ થવા દેશું. ઓકે,